હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો સ્વાગત છે તમારું. આજે કંઈક નવી વસ્તુથી શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો વેલકમ ટુ ધી વર્લ્ડ ઓફ ફિઝિક્સ. આ ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાનની દુનિયામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે દુનિયા છે આ દુનિયાની અંદર આપણે કયા ચેપ્ટરની વાત કરી રહ્યા છીએ? ચેપ્ટર નંબર 13 બોલે તો કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ, બોલે તો વાયુનો ગતિવાદ. તો આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ મળેલા હતા ત્યારે ઘણા બધા એમસીક્યુ માટેના કન્સેપ્ટ છે એ ક્લિયર કરેલા હોય અને તમારું જે નોલેજ છે એ બુસ્ટઅપ કરેલું હોય અને તમે હટકે પ્રિપર થઈને અત્યારે અવેલેબલ છો. તો હવે આપણે એક વસ્તુની ચર્ચા કરવાની છે, વસ્તુની શરૂઆત કરીએ. એક નવી વસ્તુ તમારા માટે એક થોડું નવું લોજિક છે એ ડેવલપ કરીને જશે, બરાબર? તો આ વસ્તુનો જે પાર્ટ છે, મહત્વનો પાર્ટ છે, એ સ્ટાર્ટ કરવાનો છે. એમાં જરા પણ ટાઈમ ન બગાડીએ તો આજે સુંદર મજાનો દિવસ છે. આ સુંદર મજાના દિવસની અંદર વિદ્યાર્થી મિત્રો, આજે ફિઝિક્સની દુનિયાની અંદર તમે આજે પ્રવેશ કરી ચૂકેલો છે, બરાબર ને? ઘણા બધા આ ફિઝિક્સની દુનિયાનો સ્વાદ પણ ચાખી લીધેલો છે હવે તો ઘણો બધો, બરાબર? તો આ દુનિયાની અંદર આજનો જે એપિસોડ છે એની શરૂઆત કરીએ. પહેલા ધમાકેદાર D3 કમેન્ટ સાથે બધાએ પોતાનું જે કહી શકાય ને જોશ અને જુનૂન બતાવવાનું છે. તો એક વખત ધમાકેદાર D3 કમેન્ટ થવી જોઈએ આ ફિઝિક્સની દુનિયા માટે વિદ્યાર્થી મિત્રો, કે જેની અંદર તમે અત્યારે રચ્યા પચ્યા છો, બરાબર? તો વેરી ગુડ માય ફ્રેન્ડ, બધાનો જોશ અને જુનૂન મને દેખાઈ રહ્યો છે. તો હવે આપણે જે ચર્ચા કરવાની છે એની શરૂઆત કરીએ માય ફ્રેન્ડ. તો આપણે વાત કરવાની છે કે આપણે અત્યારે અહીંયા ઊભા છીએ તો આપણે કઈ જગ્યાએ છીએ? તો કે પૃથ્વીની સપાટી ઉપર છીએ. પૃથ્વીની સપાટી ઉપર છીએ પણ આપણી આજુબાજુ વિદ્યાર્થી મિત્રો પૃથ્વીનું વાતાવરણ છે, હે ને? આપણે એમ કહીએ કે આપણે આજે અત્યારે કન્સિડર કરીએ, તમે ઊભેલા પૃથ્વીની સપાટી પર છો, પણ આપણી આજુબાજુ કન્સિડર કરવામાં આવે તો આપણે કોના કોન્ટેક્ટમાં છીએ? પૃથ્વીના વાતાવરણના કોન્ટેક્ટમાં છીએ. તો તમારે એક વસ્તુ ખાસ સમજવાની છે માય ફ્રેન્ડ, જેની અંદર તમને કન્સેપ્ટ ક્લિયર પણ છે પણ છતાં પણ એક ઝડપથી એક નાનું એવું તમને એમ કહી શકાય કે વસ્તુની વાત થોડીક થયેલી હતી એનું ઝડપથી ક્વિક રિવિઝન મરાવી દઉં, એટલે જેથી કરીને તમારો કન્સેપ્ટ જે ક્લિયર હતો એ વધારે બુસ્ટઅપ થઈ જાય, બરાબર? તો એના માટે માય ફ્રેન્ડ નાની એવી નોટ આપણે કન્સિડર કરવાના છીએ. માની લ્યો કે કોઈ પણ વસ્તુ છે એ પૃથ્વીના સપાટીના સંપર્કમાં હોય તો એના ઉપર કંઈક દબાણ લાગશે. કેટલું દબાણ લાગશે ફટાકથી મને કહેવાનું છે. ચલો હું એમ કહું કે તમારી પાસે કોઈ કન્ટેનર છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? ઓકે, ચલો આ સુંદર મજાનું કન્ટેનર છે. આ કન્ટેનરની અંદર વિદ્યાર્થી મિત્રો માની લો કે આપણે બલ્લું પાણી ભરી દઈએ, બરાબર? કેવું પાણી ભરી દઈએ ભાઈ? બલ્લું. વેરી ગુડ ઓલ ઓફ યુ. કેના માટે? કેટલું દબાણ છે એ તમે કહી રહ્યા છો અત્યારે, બરાબર ને? અને તમને ખબર છે એ રીતે માય ફ્રેન્ડ કે પૃથ્વીની સપાટીના સંપર્કમાં કોઈ પણ પદાર્થ હોય, માની લો કે હું તમને એમ કહું કે અત્યારે પદાર્થ અહીંયા છે, તો આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો એ પૃથ્વીની જે સપાટી છે એના ઉપર નથી, એના ઉપર તો કન્ટેનર છે, એમાં પાણી ભરેલું છે, પણ એ પદાર્થ જ્યાં હોય ત્યાં પણ એ પૃથ્વીના વાતાવરણના સંપર્કમાં છે. કોના સંપર્કમાં છે? પૃથ્વીના વાતાવરણમાં. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પૃથ્વીના વાતાવરણના સંપર્કમાં હોય તો એ પદાર્થ ઉપર કેટલું દબાણ લાગતું હોય તો એ પદાર્થ ઉપર લાગતું દબાણ વિદ્યાર્થી મિત્રો 1 atm હોય. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે તો આપણે કહીએ છીએ વાતાવરણના દબાણે, એટલે તો એનો એકમ એવો રાખ્યો છે, બરાબર? કે આપણે જ્યાં ઊભા છીએ, આપણે પૃથ્વીના વાતાવરણના સંપર્કમાં છીએ તો આપણા ઉપર 1 atm દબાણ લાગે, ધેટ્સ ઇટ. હવે તમે તમારી જાતને વિચારો, તમે માની લો કે કોઈ નદી છે એની અંદર જાઓ છો, ઊંડાઈએ જતા રહો છો, માની લો કે દરિયો છે એની અંદર ઊંડાઈએ જતા રહો છો. તો જેમ વિદ્યાર્થી મિત્રો આ પાણીની સપાટીની ઊંડાઈ વધશે તો ડેફિનેટલી ત્યાં દબાણ પણ શું થવું જોઈએ? વધવું જોઈએ ને. તો આ જગ્યાએ દબાણ હશે કેટલું? જો ખાસ સમજજો, તમે જેમ નીચે જાવ છો એમ તમે જ કીધેલું છે, હે ને, કે જેમ ભાઈ નીચે જવામાં આવે એના એ વસ્તુ ઉપર દબાણ શું થતું જશે? વધતું જશે. તો જેમ નીચે જાશો એમ દબાણ વધશે, દબાણ વધે છે. ઓકે, ચલો, નો ઇશ્યુ. પણ તમે ઇન્ટરેસ્ટેડ એમાં છો કે કેટલું વધે છે, ગણવું હોય તો સાહેબ કઈ રીતે ખબર પડે? તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમને આટલી વસ્તુનો આઈડિયા હોવો જોઈએ કે 1 atm દબાણ તો હતું જ, બોલો, પૃથ્વીની સપાટી સાથે, સોરી, પૃથ્વીના વાતાવરણ સાથે સંપર્કમાં હતા ત્યારે પદાર્થ ઉપર 1 atm જેટલું દબાણ તો હતું. હવે એ દબાણમાં વિદ્યાર્થી મિત્રો વધારો થવાનો છે. શું થવાનું છે? વધારો. તો એ વધારો છે
એ શા માટે થવાનો છે? એવું તમને કોઈ પૂછે કે ભાઈ વધારો છે એ શા માટે થવાનો છે, તો એનો આન્સર શું આવશે? એનો આન્સર એક જ છે, સિમ્પલ છે, કે આ પ્રવાહી છે ને, પ્રવાહીની સપાટી છે. આને હું સ્તંભ કહી દઉં. માની લો કે આ જે પ્રવાહી છે એનો સ્તંભ છે, એની ઊંચાઈ એચ જેટલી છે. કેટલી છે? એચ. તો એનો મતલબ આ પ્રવાહીના સ્તંભને લીધે વિદ્યાર્થી મિત્રો, એ પદાર્થ છે એના ઉપર જે દબાણ છે એમાં વધારો થાય છે. તો આનું મેં રીઝન લખી નાખ્યું કે પ્રવાહીના સ્તંભને લીધે એ દબાણ છે એમાં વધારો થાય છે. હવે તમે જ મને કહો, અહીંયા હું પ્રવાહીની સપાટી વધારે લઈ લઉં, માનો કે વધારે એચ હોય તો દબાણ કેવું હોય? માની લો કે આ જગ્યાએ હું એમ કહું કે હું વધારે પડતી સપાટી લઉં છું, તો જેમ સપાટી વધારે એમ દબાણ વધારે કે ઓછું? શું કેવું, શું કેવું તમારા ઉપર? વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિચાર કરો, તમે અહીંયા છો અને તમારા ઉપર ઘણું બધું પાણી છે, મતલબ તમે દરિયાની સપાટીએ વાત કરો તો એક એટીએમ તમે દરિયાની અંદર ડૂબકી લગાવો છો અને નીચે જ જતા જાઓ છો, નીચે જ જતા જાઓ છો, નીચે જ જતા જાઓ છો, તો તમારા ઉપર વિદ્યાર્થી મિત્રો દબાણ છે, એમાં ડેફિનેટલી શું થતો હશે? વધારો ને. હમણાં જ તો તમે કહેતા હતા, તો પછી જેમ આ સ્તંભની ઊંચાઈ વધે એમ વિદ્યાર્થી મિત્રો આના દબાણમાં શું થવો જોઈએ? વધારો થવો જોઈએ. તો કોઈ કે અનુભવેલું હશે, ક્યારેક સાંભળેલું પણ હોય કે સ્કુબા ડાઇવિંગ તમે કરો ને, સ્કુબા ડાઇવિંગ ઇન ધ સેન્સ દરિયાની અંદર જે દરિયાઈ જીવસૃષ્ટિ છે એને નિહાળવા માટે આપણે અંદર સુધી જઈએ, તો એના તમને જે કોઈ ઇન્સ્ટ્રક્શન આપતા હોય ને કે ભાઈ આપણે જેમ દરિયાની સપાટી ઉપર જાશું ને, એમ તમને આમ થોડીક તકલીફ જેવું લાગશે. એ શું કામ એને લાગતું હોય? કારણ કે દરિયાની સપાટીમાં જેમ જેમ તમે ઊંડાઈએ જશો ને, એમ એમ તમારા ઉપર એ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ વધતી જાય ને, લીધે દબાણ વધતું જાય. તો તમારી કેપેસિટી કઈ ઊંડાઈ સુધી છે ત્યાં એને કહી દેવાનું કે બસ હવે મારાથી વધારે દબાણ છે એ મારી કેપેસિટી નથી, કે એનો જે બોજ છે એ હું સહન કરી શકું, તો ત્યાં તમે ત્યાં સુધી જઈ શકો. બરાબર ને? તો આવી ઇન્સ્ટ્રક્શન આપતા હોય છે, એટલે એ તમને એવું ડિટેલિંગમાં ન કહે કે ભાઈ તમે સપાટીમાં જેમ અંદર જાશો એમ પ્રવાહીના સ્તંભને લીધે દબાણમાં વધારો થશે, આનાથી માપી શકાય. એ તો આપણે અહીંયા શીખવાનું છે આ ફિઝિક્સની દુનિયામાં. પણ તમે આવું સાંભળેલું હોય, ઘણાએ અનુભવેલું પણ હશે. બરાબર? તો એ એટલા માટે કહેતા હોય કે તમને ઠીક નહીં લાગે, કારણ કે બધાની અંદર જે કહી શકાય કે ભાઈ એ જે કેપેસિટી છે અલગ અલગ હોઈ શકે, તો તમે જેમ ઊંડા જાશો એમ દબાણ વધતું જશે. બરાબર? તો ટૂંકમાં આપણે મેળવવું છે. ચલો તો સીધી વાત, નો બકવાસ કરીએ કે સર એ મેળવવા માટે કોઈ ઇક્વેશન છે? છે. એ ઇક્વેશન છે વિદ્યાર્થી મિત્રો, એ 13માં ચેપ્ટરની પહેલાના જે ચેપ્ટરો છે એની અંદર તમે ડિરાઈવ કરશો. પણ અત્યારે હું તમને એક ટેમ્પરરી પ્રૂફ પણ આપી અને એક જબરજસ્ત વસ્તુ પણ તમને બતાવીશ કે જેથી તમને ખબર પડી જશે એક્ઝેક્ટલી કે ભાઈ આ રીતે દબાણ છે એમાં વધારો થાય છે ને કેટલો થાય છે. બરાબર? પણ એ હું ઇક્વેશનની તમને ચર્ચા કરી દઉં. એ પહેલાં તમને ખબર જ છે, બરાબર, છતાં પ્રશ્ન પૂછી લો વિદ્યાર્થી મિત્રો. હું તમને એમ કહું કે તમારી પાસે પાણી હોય એની દ્રવ્ય ઘનતા કેટલી? હું એમ કહું રો પાણી. રો પાણી એટલે પાણીની દ્રવ્ય ઘનતા, એની કિંમત કેટલી છે? એકમ સાથે, એકમ સાથે. હવે તો તમને ખબર છે, એટલે એક પણ વિદ્યાર્થી મિત્રની મિસ્ટેક ન થવી જોઈએ. એની કિંમત તમે એક પણ કહી શકો અને 1000 પણ કહી શકો. પણ હવે ક્લિયર હોય, 1 ક્યારે કહેવાય અને 1000 ક્યારે કહેવાય? તો કે તમે વિદ્યાર્થી મિત્રો 1 કિંમત કન્સિડર કરશો ને, તો એનો એકમ થાય ગ્રામના છેદમાં સેન્ટીમીટર ઘન. કઈ ખુશીમાં ભાઈ? દળના છેદમાં કદ. દળ એટલે ગ્રામ અને કદ એટલે સેન્ટીમીટર ઘન. તો આ આ એક કિંમત છે ત્યારે આવો એકમ થાય. પણ આપણને ખબર છે, મેં તમને કીધું જ છે, સિંગલ ડેટા ફોર્મેટ આ ચેપ્ટરનું યાદ છે ને, કે તમારે દળ હંમેશા વિદ્યાર્થી મિત્રો કેમાં લેવાનું? તો કે કિલોગ્રામમાં લેવાનું. અને જે તમે કન્સિડર કરી શકો માય ફ્રેન્ડ કદ, એ કેમાં લેવાનું? મીટર ઘન, એટલે અંતર મીટરમાં લેવાનું, અને દળ કિલોગ્રામમાં લેવાનું. તો એના માટેની કિંમત છે પૂરેપૂરી 1000. તો 1000 કિલોગ્રામ પર મીટર ઘન તમારે કન્સિડર કરવાનું છે. ક્લિયર? ઓકે, ચલો. પછી 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 બધાને એક વસ્તુની ખબર હોય, ગુરુત્વ પ્રવેગ વિશે. બરાબર? આમાં તો તમે ચેમ્પિયન છો. પૃથ્વીની સપાટી ઉપર વિદ્યાર્થી મિત્રો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થાય? ચલો ફટાકથી મને જણાવવામાં આવે. વેરી ગુડ, વેરી ગુડ. ચલો ચલો ઝડપથી 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 ભાઈ. ગુરુત્વ એકમ સાથે, એકમ સાથે, એકમ ખાલી મૂલ્ય નહીં, એકમ. વાહ ભાઈ વાહ, વેરી ગુડ. ચલો તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે 9.8 અને એનું એકમ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. જનરલી એ કિંમતને નિયરલી ઇક્વલ્સ ટુ 10 કે નિયરલી ઇક્વલ્સ ટુ 10 લેતા હોય છે, પણ એક્ઝેક્ટલી આ કિંમત છે. અને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો સ્થાન બદલાવાની સાથે બદલાય છે. ખાસ સમજો, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સ્થાન બદલાવાની સાથે બદલાય છે, જેની વિશેષ ચર્ચા ગુરુત્વાકર્ષણ ચેપ્ટર કરવામાં આવશે. પણ તમને ખબર હોવી જોઈએ. તમને કહો કેમ કે ચંદ્રની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તો કંઈક અલગ છે,
ઘણાને ખબર હશે, કમેન્ટ કરો જીને કોને ખબર છે. ચલો જીને, ચંદ્રની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે, કેટલું છે, કેટલું છે, એની વન ફ્રોમ યુ? તો કે મેં કીધું ને, બધા સ્થળ છે, બદલે તો બદલી શકે. વેરી ગુડ. ઘણા મિત્રોને ખબર હશે, ઘણા મિત્રોને નહીં ખબર હોય. એ બધી જ ચર્ચા ગુરુત્વાકર્ષણવાળા ચેપ્ટરમાં થઈ જશે. સો ડોન્ટ વરી અબાઉટ ધેટ. અત્યારે આનું કરવાનું છે. ચલો આ બે વસ્તુ ક્લિયર. તો ઇથે પાણી છે, પાણી માટે ઘનતા લખેલી છે અને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય લખેલું છે. હવે મેં આ ચર્ચા એટલે કરેલી છે વિદ્યાર્થી મિત્રો, તો P બરાબર 1 એટીએમ દબાણ તો હતું જ. હવે પ્રવાહીના સ્તંભને લીધે એની અંદર જે વધારો થશે ને, એના માટે વિદ્યાર્થી મિત્રો 3 પેરામીટર કામ લાગવાના છે. એક તો જી, એક તો રો, અને રો વચાય. શું વચાય? રો એટલે ઘનતા, રાઈટ? અને એક તો એચ. તો આ ત્રણે ત્રણ વિદ્યાર્થી મિત્રો, તમે વસ્તુ છે એને ભેગી કરશો કોણ? તો કે રો ઇન્ટુ જી ઇન્ટુ એચ. તો આટલો વધારો તમને દબાણની અંદર થતો જોવા મળશે. હવે ડાયરેક્ટલી તમને મગજમાં ક્વેશ્ચન થાય ડેફિનેટલી કે સર આ જ ફોર્મ્યુલા કઈ રીતે? તો એનું ડેરિવેશન મેં કીધું એમ, તમે એક ચેપ્ટર આના અગાઉના ચેપ્ટર છે એમાં ભણશો ત્યારે તમે વ્યવસ્થિત રીતે જોશો કે આ ઇક્વેશન કઈ રીતે આવે. બટ હું તમને ટેમ્પરરી પ્રૂફ આપી દઉં. માની લ્યો કે આ વસ્તુ છે, આ ગુણાકાર છે, એ દબાણ બતાવતું હોય તો દબાણનો એકમ છે એ આપણને ખબર છે, મેળવી લઈએ. આનું એકમ શું મળે? ચલો આ આખે આખા સંયોજનનો, આ આખે આખા ફેમિલીનો એકમ શું મળે એની વાત કરું. તો આ રો છે માય ફ્રેન્ડ, રોનો એકમ મેં શું કીધું? હમણાં જ કીધું, યાદ કરો, કિલોગ્રામ પર મીટર ઘન. ખાસ ધ્યાન આપજો. ચલો આ રોનો એકમ. પછી જીનો એકમ શું કીધો? તો કે મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને એચ એટલે ઊંચાઈ. ઊંચાઈ કેમાં મપાય? ઊંચાઈ એટલે એક પ્રકારનું અંતર જ થયું ને. તો એ કેમાં મપાશે? તો કે એ મીટરમાં મપાશે. અચ્છા, એ કે સાહેબ આમાં તો કાંઈ લાગતું નથી, દબાણ જેવું ભેગું થાય, દબાણનું એકમ થાય એવું લાગતું નથી. અરે ભાઈ, જોવો તો ખરા. ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા એક નવી વસ્તુ પણ ખબર પડશે, પણ એ પહેલા અહીંથી આપણે આગળ વધીએ. પહેલાં સૌથી પહેલાં મને એ જણાવો કે ભાઈ તમે ન્યૂટનને યાદ કરો. ન્યૂટન છે એને તો સાયન્ટિસ્ટની વાત નહીં, એકમની. મને ખબર તમને ન્યૂટનભાઈનું નામ લે એટલે ન ગમે કે ખાસ સફરજન પડ્યું ન હોત તો કાંટ કેટલી બધી થિયરી નો થાત. તો એને નથી એકમ, ન્યૂટન એકમ. એ કોનો એકમ છે? બળનો એકમ. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. તો બળનું સમીકરણ છે એમ ગુણાકારમાં એ, આ તો ખબર જ હોય, દળ ગુણાકારમાં પ્રવેગ, રાઈટ? અચ્છા, હવે તમે જ મને કયો ભાઈ, તમે જ મને કયો. ચલો આ એફનો એકમ, તો કે એફનો એકમ ન્યૂટન છે. વાહ ભાઈ વાહ. દળનો એકમ સ્મોલ કે, સ્મોલ જી બોલે તો કે જી એટલે કે કિલોગ્રામ. અને એ છે એ, એ એટલે પ્રવેગ. પ્રવેગનો એકમ શું થાય? મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો જોવો તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે અગર આવું સેટલમેન્ટ થઈ જાય, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, અગેન આઈ રિપીટ, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો તમે ન્યૂટન લખી શકો. તો તમે ન્યૂટન લખી શકો, એમાં તમને કોઈ ઇશ્યુ છે નહીં, બરાબર ને? ઓકે, ચલો. તો હવે આપણે અહીંયા કન્સિડર કરીએ, એવું કંઈક અહીંયા ભેગું થાય છે. જોવો જીને. તો જોજો, એના માટે આટલું જુઓ, તો આટલો પાર્ટ જુઓ તો. હા, ઈ કે સાહેબ થઈ ગયું, એક્ઝેક્ટલી આવું જ છે ને, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એના બરાબર ન્યૂટન લખી શકીશ. ચલો, એટલા ભાગ બરાબર હું ન્યૂટન લખી નાખું. બાકી શું વધ્યું જોવો તો. તો કે બાકી એક અહીંયા અંશમાં મીટર રખડે છે અને અહીંયા મીટર ઘન રખડે છે. તો ભાઈ તમે જ મને કયો, આ મીટર ઘન છે એનો મતલબ શું થશે? તો કે મીટર ઘનનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો, મીટર કેટલી વાર હોય? તો કે 3 વાર હોય ને. એમાંથી વિદ્યાર્થી મિત્રો, એક વાર જે મીટર છે એ રજા લેશે. હાલો, એક વાર રજા લેશે તો શું મળ્યું જોવો તો, ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો જોવો, આ રો જી એચ છે, આ જે ફંડા છે વિદ્યાર્થી મિત્રો, એનું એકમ શું મળે છે? તો કે એનું એકમ મળે છે ન્યૂટન પર મીટર સ્ક્વેર. મતલબ આ કેનો એકમ છે? તો કે દબાણનો એકમ છે. તો પછી આ સંયોજન છે એ શું દર્શાવતું હોવું જોઈએ? દબાણ. તો એ તો હું તમને ક્યારનો કહું છું કે આ સંયોજન છે દબાણ દર્શાવશે. એ કઈ રીતે પરફેક્ટલી આવે એનું પ્રૂફ તમે ડિટેલિંગમાં જોશો, બટ અત્યારે ટેમ્પરરી પ્રૂફ મેં તમને આપી દીધું, બરાબર? એટલે ટૂંકમાં હું એવું કહેવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો, તમે જેમ નીચેની સાઈડ જાશો ને એમ દબાણ વધતું જશે. અહીંયા 1 એટીએમ હોય, જેમ જેમ ઊંડાઈ વધશે એમ દબાણ વધતું જાય. એ આ ફોર્મ્યુલા દ્વારા મેળવી શકાય છે.
બરાબર આનું જબરજસ્ત એમ કહી શકાય ને કે કિલર વિઝ્યુલાઇઝેશન આપણે જોઈએ એક સોફ્ટવેરની મદદથી વિદ્યાર્થી મિત્રો. તો થોડીક ક્ષણોમાં હું તમારી સમક્ષ એક સોફ્ટવેર છે એ પ્રેઝન્ટ કરું છું, બરાબર. ચલો જસ્ટ સેકન્ડ. ઓકે, તો તમારી સ્ક્રીનની અંદર હવે તમે એક જબરજસ્ત એવા સોફ્ટવેરના દર્શન કરી રહ્યા છો. જો હું તમને કહું એટલું ખાસ જો, અહીંયા ધ્યાન, આ ભૂ છે, ભૂ બોલે તો પાણી, બરાબર ને. ઓકે, હાલો માની લો કે અહીંયા તમારું ધ્યાન જાય છે, આ જગ્યાએ ધ્યાન જાય છે. અહીંયા આ ડેન્સિટી લખેલું છે, એટલે કે ઘનતા. ઘનતા કેટલી છે એની? 1000 કિલોગ્રામ પર મીટર ઘન, એટલે પાણી જ છે બોસ, પાણી જ છે. 1000 કિલોગ્રામ પર મીટર ઘન એટલે પાણી જ છે. અહીંયા જો ગ્રેવિટી એટલે ઓલો ગુરુત્વ પ્રવેગ જી બરાબર 9.8 છે ને. જો અહીંયા આ અર્થ લખેલું છે એટલે આપણા પૃથ્વી માટે, એના માટે 9.8 હોય. અહીંયા કદાચ આપણે બદલાવીએ તો જો આ માર્સ એટલે કે મંગળ ઉપર 3.7 હોય, આ જુપિટર એટલે કે ગુરુ ઉપર 24.9 હોય, જોવો તો ખરા. પણ આપણે નથી કામ ગુરુનું કે નથી કામ મંગળનું, આપણે તો પૃથ્વી માતા જિંદા બાદ. ઓકે ચલો, તો આ જગ્યાએ આપણે 9.8 કિંમત છે એ કન્સિડર કરીએ એક્ઝેક્ટલી. ઓકે ડન છે, ચલો. ઓકે 9.8 ડન. અને અહીંયા પાણી છે. અહીંયા એવી રીતે અહીંયા એક તમે જો હની એટલે કે મધ તમે કન્સિડર કરો તો એની ઘનતા વધારે છે, 1420 છે. તો અહીંયા આપણે વોટર કન્સિડર કરી લઈએ, આપણે વોટરની જ વાત થયેલી છે ને, એટલે આપણે એ રીતે કન્સિડર કરશું, એક્ઝેક્ટલી 1000 કિલોગ્રામ પર મીટર ઘન. અચ્છા હવે મેઇન વાત ઉપર આવીએ. જો આ પોર્શનમાં તમને હવા દેખાય છે, દેખાય? અહીંયા જે છે એ પાણી છે, આ પોર્શનમાં પાણી છે. માની લ્યો કે અહીંયા હું તમને પ્રેશર બતાવું, જોવો તો તમે જુઓ સપાટી ઉપર તમે પ્રેશર જુઓ વિદ્યાર્થી મિત્રો, તો 1.00009 એટલે આમ તો નિયર અબાઉટ 1 જ કહી શકાય ને. અહીંયા તમે પ્રેશર કન્સિડર કરો તો નિયર અબાઉટ કેટલા એટીએમ કહેવાય? 1 એટીએમ જ કહેવાય ને, બરાબર. હવે તમે માની લ્યો કે તમે થોડા અંદર આ રીતે કન્સિડર કરો છો, બરાબર. જો અહીંથી આપણે પાણીનું લેવલ વધારી દઈએ, બરાબર, અહીંથી થોડુંક આપણે કાઢી પણ શકીએ લેવલ જે છે, બરાબર. હવે જો આ જગ્યાએ તમે વિચારો, અત્યારે સ્કેલ હું આ રીતે રાખું છું, બરાબર. આ હવાના સ્તંભની જે તમે કન્સિડર કરી શકો ઊંડાઈ એ કેટલી છે? તો કે એ નિયર અબાઉટ તમે 2 જેટલી કન્સિડર કરી શકો, બરાબર. હાલો જોજો, તો અહીંયા તમે દબાણ જોવો તો જેમ નીચે જાવશો એવી રીતે જોવો ડન ને, ક્લિયર થાય છે ને. જોવો આ જગ્યાએ 1.19 સમથિંગ છે, એટલે અહીંયા કરતા તો વધુ ને, શું કામ એને અહીંયા છે, હું અહીંયા છેક બતાવે છે. તો ઊંડાઈ ઉપર જતા વધે. જો હવે હું અહીંયા પાણી છે એનું લેવલ વધારું છું, જોજો પાણીનું લેવલ વધારું છું, તો જોઈ શકાય છે પાણીનું લેવલ વધારતા વિદ્યાર્થી મિત્રો 1.24. એનો મતલબ એ કઈ રીતે મળે છે? રો ઇન્ટુ જી ઇન્ટુ એચ, એચ અહીંથી બરાબર, પછી રો એટલે કે એ અહીંથી, અને ગ્રેવિટી તો કે એ અહીંથી, તો ત્રણે ત્રણ ઉપર આધારિત છે. પેલા મેં તમને બતાવ્યું હાઈટ ઉપર આધારિત છે. જો અહીંથી હાઈટ ઓછી થશે તો જોઈ પ્રેશર ઓછું થશે. આ એરો જોઈ શકો તમે, જે એરો છે ને એ જોઈ શકો, આ એરો છે નીચે આવશે. જો આ પાણી છે ઓછું થશે તો એરો નીચો આવશે, અને પાણી છે વધશે તો એરો ઉપરની સાઈડ આવશે. મતલબ ઊંચાઈના વધારા સાથે વિદ્યાર્થી મિત્રો તમે કન્સિડર કરી શકો કે ઊંચાઈના વધવા સાથે વિદ્યાર્થી મિત્રો દબાણ છે એ શું થાય છે? વધે છે, અને ઘટવા સાથે ઘટે છે. તો આપણી સ્ટાઇલમાં કહીએ તો થમ્સઅપ તો થમ્સઅપ અને પેપ્સી તો પેપ્સી, બોલે તો સમપ્રમાણતા. તો ચલો એની વચ્ચે તો સમપ્રમાણતાનો સંબંધ થઈ ગયો. ઓકે ચલો, હવે આનું લેવલ ફિક્સ કરી નાખીએ. હવે જોજો હું શું કરું છું, આ ઘનતા વધારું છું, શું થાય એ જોજો. ચલો આ રૂલરને કહી દે ટાટાભાઈ ભાઈશ્રીઓ નથી જોતી, બરાબર. હવે જોજો અત્યારે 1000 ઘનતા છે, ત્યારે દબાણ 1.22 છે. જોજો હું વધારું છું, શું થાય? હાલ આ વધારું તો શું થાય છે?
1.30 દેખાણ 1.22 માંથી હજી જો તમે જોવો તો આ આ આ છે એનો કલર છે બદલશે જો આ વોટર છે વોટર એટલે બલ્લુ બલ્લુ એમાંથી હની થાશે જોજો હની થાય ત્યારે એનો મતલબ જો દબાણ પણ વધે છે દેખાય અને આપણે કન્સિડર કરી લઈએ ગેસોલિન તો ગેસોલિન છે એની ઘનતા ઓછી હોય તો જો તમે આ રીતનો થોડોક આ રીતનો કલર જુઓ તો જો એ ઘટતું જાય છે દબાણ દેખાય હવે જોજો હું ઘનતા વધારીશ આમ વધારું છું જોજો વધવાની સાથે દબાણ શું થાય તો કે વધવાની સાથે ડેફિનેટલી જોઈ શકાય છે દબાણમાં શું થાય છે વધારો મતલબ અહીંયા પણ ઘનતા વધવાની સાથે વધે ઘનતા ઘટવાની સાથે ઘટે બોલો સમપ્રમાણ વ્યસ્પ્રમાણ સમપ્રમાણ વેરી ગુડ તો આ જગ્યાએ પણ સમપ્રમાણ મળે છે બરાબર હવે આપણે અહીંયા જોઈએ ગ્રેવિટીની અંદર કન્સિડર કરીએ વધારીએ તો શું થાય અત્યારે 1.22 છે દેખાય 1.22 જેટલું છે બરાબર હવે આપણે આ જે ગ્રેવિટી છે એટલે કે ગુરુત્વ પ્રવેગની કિંમત છે વધારું છું જોજો 1.22 જેટલું છે આ વધારી દઉં છે 3 જોવો તો ખરા 3 એટલે મતલબ કે આ પ્રયોગ તમે પૃથ્વીની સપાટી ઉપર કરશો ને તો અહીંયા દબાણ 1.24 જેટલું હશે તમે મંગળની સપાટી ઉપર કરશો ને તો 0.46 જેટલું હશે ઓછું હશે અને આ જ પ્રયોગ તમે ગુરુ ઉપર જઈને કરશો તો 3.10 હશે મતલબ કે આ ગ્રેવિટી ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બદલાવાની સાથે પણ આ દબાણ બદલાય છે તો એ વસ્તુ કઈ રીતે બદલાય છે તો જુઓ સમપ્રમાણ કે વ્યસ્પ્રમાણ તો જો ઘટે તો ઘટે અને વધે તો વધે તો બોસ કેવું પ્રમાણ સમપ્રમાણ ખ્યાલ પડે હેને જો આ વધાર્યું તો 3 જેટલું થઈ ગયું એનો મતલબ આની સાથે પણ કેવી રીતે વિદ્યાર્થી મિત્રો છે તો કે આની સાથે પણ વિદ્યાર્થી મિત્રો સમપ્રમાણમાં છે તો થઈ ગયું ને રો ઇન્ટુ જી ઇન્ટુ એચ તો હવે આપણો પ્રશ્ન તો એક જ સિમ્પલ છે આપણે જે અત્યારે એક સમ ગણવાનું છે ને એ પૃથ્વીની સપાટી ઉપર છે અને એની અંદર પ્રવાહી ભરેલું છે તો આપણે આ ઊંચાઈની સાથે આવો જવાબ જોઈએ છે કેમ મળે જો એક એટીએમ છે આ 0.2109 છે ને એ કઈ રીતે મળેલું હશે રો જી એચ એક એટીએમ તો હોય જેમાં વધારો કેટલો આ 0.2109 જેટલો એટલે હું એવું નથી કહેતો આપણા દાખલાનો આન્સર એ જ આવશે એ તો ઊંચાઈ ઉપર ડિપેન્ડ કરે કેટલી તમે ઊંચાઈ લ્યો છો બરાબર તો ટૂંકમાં એ વધારો કઈ રીતે મળશે રો ઇન્ટુ જી ઇન્ટુ એચ ડન ક્લિયર તો આ એક જબરજસ્ત એવું પ્રેઝન્ટેશન હતું કે તેનાથી તમે સમજી શકો બરાબર તો હવે વળી પાછા આવવાનું થશે ઓકે ચલો તો વળી પાછા અહીંયા આવી ગયા તો આ વસ્તુ છે એ તમને ખ્યાલ પડી ગયો કે રો ઇન્ટુ જી ઇન્ટુ એચ છે વિદ્યાર્થી મિત્રો એ એક્સ્ટ્રા ઊંચાઈના જે સ્તંભ છે ને ઊંચાઈનો સ્તંભ એના લીધે જે દબાણ છે બતાવે તો હવે આપણે સીધી વાત કરી આનો ઉપયોગ ક્યાં કરવો છે તો કે એક દાખલો ગણવા માટે ટેક્સ્ટબુકનો આ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો તમે કન્સિડર કરી શકો 5મો દાખલો છે કેટલામો 5મો જબરજસ્ત એવો દાખલો મેં કન્સેપ્ટ કરાવી દીધો પણ હજી એક પ્રશ્ન તમારા માટે છે ખાસ અહીંયા ને અહીંયા ધ્યાન આપજો જોઈએ મને કોણ કહેશે કે અહીંયા કયું ઇક્વેશન આવશે એ પણ એ પહેલાં હું પ્રશ્ન વાંચીને તમને કહું અને પછી આપણે આગળ વધીએ એક તળાવની 40 મીટર ઊંડાઈએથી 12 ડિગ્રી સેલ્સિયસ તાપ માટે 1 સેન્ટીમીટર કદનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે અચ્છા હવે હું સિચ્યુએશન છે ને એનું નિર્માણ કરું માની લ્યો કે એક તળાવ છે તળાવની અંદર વિદ્યાર્થી મિત્રો પાણી છે પાણી કેવું તો કે બલ્લુ બલ્લુ વા ભાઈ વા તો એક તળાવ છે તળાવની અંદર પાણી છે અને પાણી પણ કેવું બલ્લુ બલ્લુ ઓકે ચલો હવેના તળિયેથી પણ એ તળિયું ક્યાં આવેલું છે તો હકીકતમાં તમને એવું કીધું છે જે તળિયું છે ને 40 મીટર ઊંડાઈએ છે તો કે આ જે તળિયાની ઊંડાઈ ભલે આપણે જે ઊંચાઈ કન્સિડર કરીએ એ કેટલી છે 40 મીટર જેટલી છે ઓકે અત્યારે હવાનો પરપોટો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે હવાનો પરપોટો છે એટલે એની અંદર શું હશે તો કે હવા ભરેલી છે રાઈટ એ હવાનો પરપોટો અહીંયા છે ઊંડાઈએ ઊંડાઈએ તાપમાન કેટલું છે તો કે ભાઈ ઊંડાઈ ઉપર તાપમાન તમને આપેલું છે 12 ડિગ્રી સેલ્સિયસ ઓકે કશો જ વાંધો નહીં ન્યા એ પરપોટાનું કદ કેટલું છે તો કે 1 સેન્ટીમીટર ઘન બોલો 1 સેન્ટીમીટર ઘન તો આ જગ્યાએ પરપોટાનું કદ વિદ્યાર્થી મિત્રો છે 1 સેન્ટીમીટર ઘન ઓકે ચલો ડન કશો જ વાંધો નહીં અત્યારે એમનેમ રાખો ફેરવો એકમ કે ન ફેરવો થોડીક ક્ષણો પછી જોશું હવે એ હવાનો પરપોટો ધીમે 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 ક્યાં આવે છે ઉપરની તરફ આવે છે
ओके, तो ऊपर तरफ आवे छे, ज्यारे ते सपाटी पर आवे त्यारे एनु तापमान, अली परपोटो एक समये अहीं पहोंचशे ने क्या आ जग्याए, तो आ जग्याए एनु तापमान विद्यार्थी मित्रों तमने आपेलू छे 35 डिग्री सेल्सियस। केटलू आपेलू छे भाई? 35 डिग्री सेल्सियस। અને આમાંય તમે વિચારો સપાટી ઉપર આવશે તો સપાટી ઉપર પાણી છે થોડું ગરમ હોય ને, ઊંડાઈએ તમે જેમ જાવ એમ પાણી કેવું હોય? ઠંડુ હોય, તો અહીંયા એ જ ફિલિંગ આવવી જોઈએ। 12 એટલે ઠંડુ પાણી, 35 એટલે થોડું ગરમ પાણી। અચ્છા, ઉપર આવે ત્યારે તાપમાન વધારે છે, તો એનું કદ કેટલું થાય એ પ્રશ્ન છે। આ જગ્યાએ તમારે એનું કદ છે એ મેળવવાનું છે। તો અહીંયા કદ આપ્યું, અહીંયા કદ આપ્યું, અહીંયા તાપમાન આપ્યું, અહીંયા તાપમાન આપ્યું। ડન, માની લ્યો કે હું આને V1 કહી દઉં, આને T1 કહી દઉં, તો પછી આને હું શું કહીશ? તો કે T2 કહીશ, અને આને V2 કહીશ। એટલે 1-2-1-2 વાળો ફોર્મ આવ્યો, ડબલ ડેટા આવ્યું। ડબલ ડેટા મેં તમને કીધું હતું ખબર, ડબલ ડેટા આવે ને ત્યારે તમારે એકમની વાત કરવામાં આવે ને તો તાપમાન સિવાય છૂટી મળશે। તાપમાન તો હંમેશા કે માં કેલ્વિનમાં જ કન્સિડર કરવાનું બોસ, તો તમારે આને ફેરવવા પડશે। ચલો અહીંયા તો આને ફેરવવા જ પડશે, તાપમાન ન જ ચાલે। બોલો, તાપમાન સેલ્સિયસમાં ન ચાલે? ઓ, તાપમાન તો ચાલે પણ સેલ્સિયસ ન જ ચાલે। સેલ્સિયસ ન ચાલે તો +273 બરાબર, ચલો તો 273 છે અને 12 છે, તો આન્સર શું આવશે ભાઈ? તો કે 5, 8 અને 2, તો કે 285 કેલ્વિન જેટલો આન્સર આવશે। ઓકે, ચલો તો આનું ભેગું થઈ ગયું। એવી રીતે અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો સેલ્સિયસ, તો કે સેલ્સિયસ ન ચાલે, +273, તો કે 273 અને 35, એટલે આન્સર કેટલો આવશે ભાઈ? તો કે 8, 0, 1 અને 3, એટલે કે 308 કેલ્વિન, આવું આન્સર આવે બરાબર ને। ઓકે, ચલો તો આને આપણે રજા આપી દઈએ, કંઈ વ્યવસ્થિત રીતે સિમ્પલ ગણતરી પણ જોઈ લઈએ, એટલે એમાં કોઈને કન્ફ્યુઝન ન રહે। હાલો, આટલું ક્લિયર। અહીંયા સેન્ટીમીટર ઘન છે, તો કદમાં મેં તમને છૂટી આપેલી છે, કદમાં વાંધો નથી, પણ તમારે ધ્યાન શું રાખવાનું? તો કે ભાઈ ડબલ ડેટા હોય ને એટલે ફેરવવાની જરૂર નથી। જો એક જ ડેટા હોત, ખાલી આખા દાખલામાં એક જ કદ આપ્યું હોત, તો તમારે સિંગલ ડેટા વાળો ક્વેશ્ચન થાત, તો ફરજિયાત મીટર ઘનમાં ફેરવવું પડે, પણ અત્યારે ટેન્શન છે નહીં, મૂકશો સેન્ટીમીટર ઘનમાં તો મળશે પણ વિદ્યાર્થી મિત્રો સેન્ટીમીટર ઘનમાં, આટલું ધ્યાન રાખવાનું બરાબર। પણ આ તો વાત છે જસ્ટ એઝ એ નોટ વિદ્યાર્થી મિત્રો, માનો કે કદાચ તમારે ફેરવવા હોય તો ખોટું ન પડે, સાચું જ પડે, ફેરવી શકાય, તો મને કોણ કહી શકે કે સેન્ટીમીટર ઘન છે એની જગ્યાએ મીટર ઘન લખવું હોય તો 10 ની કેટલી ઘાત આવે? ચલો કોણ કહેશે? સેન્ટીમીટર ઘન છે એમાંથી મારે મીટર ઘન લખવું હોય તો 10 ની કેટલી ઘાત આવશે? ચલો, સિમ્પલ ક્વેશ્ચન છે બરાબર, અને આ આ ક્વેશ્ચનનો આન્સર શું આવે એ કહેવાનું। અને માની લો કે મીટર ઘન છે અને એમાંથી મારે વિદ્યાર્થી મિત્રો સેન્ટીમીટર ઘન લખવું છે તો મારે 10 ની કેટલી ઘાત આવે બરાબર, આ તમારે મને કહેવાનું છે। તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારો જે પણ જવાબ છે એમાં તમારી પાસે બે ડિફરન્ટ ઓપ્શન હશે બરાબર, મને દેખાઈ રહ્યો છે તમારો જવાબ। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને લાગે છે કે +6 આવે, ઘણાને લાગે છે કે -6 આવે, પણ ક્યાં કયું આવે ને એ ઇમ્પોર્ટન્ટ છે। જો તો એક વખત આ જોઈ લઈએ થોડીક વખત બરાબર, આ પહેલી વખત આપણે જોઈએ છીએ આઈ થિંક કન્વર્ઝન, તો જો હું તમને સિમ્પલ ફંડા કન્સિડર કરાવું, પહેલાં માની લો કે હું તમને આનું પ્રૂફ આપી દઉં, જો આનું આનું એકડે એક, ચલો એકનું પ્રૂફ જોઈએ અહીંયા ધ્યાન। મીટર ઘન એટલે શું? તો કે મીટર ગુણાકારમાં મીટર ગુણાકારમાં મીટર, હાલો ડન। હવે તમે જ મને કહો 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર ને, તો આ મીટર એટલે 100 સેન્ટીમીટર, પાછા મીટર એટલે 100 સેન્ટીમીટર, પાછા મીટર એટલે બોસ 100 સેન્ટીમીટર, ડન। હાલો, આટલું ક્લિયર થયું, ડન છે। તો આને શું કહેવાય? 10 ની 2 ઘાત સેન્ટીમીટર, આને શું કહેવાય? 10 ની 2 ઘાત સેન્ટીમીટર, આને શું કહેવાય? 10 ની 2 ઘાત સેન્ટીમીટર, ડન। તો 2 વત્તા 2 વત્તા 2 એટલે 6 થાય, એ 8 નો થાય, ઘણા ગુણાકાર ઠપકારે એટલે અહીંયા સરવાળો છે, તો 10 ની 8 ઘાત, મીટર 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 એટલે મીટર ઘન, મીટર ઘન બરાબર 10 ની, અહીંયા જોજો એ કે હજી તમે કયો છો ને, તમે જ ઠપકાયરું લ્યા, હા હા, 10 ની કેટલી ઘાત આવે? 6 ઘાત, વેરી ગુડ। ચલો તો અહીંયા 10 ની 6 ઘાત અને અહીંયા મીટર ઘન બરાબર, જસ્ટ સેકન્ડ, ચલો આ મીટર ઘન, સેન્ટી 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 એટલે સેન્ટીમીટર ઘન, તો જોવો તો 1 મીટર ઘન એટલે 10 ની કેટલી ઘાત આવશે વિદ્યાર્થી મિત્રો? 6 ઘાત, તો આમાં 10 ની 6 ઘાત આવે, તો આ રિવર્સ, આનું ઊંધું કરી નાખો એટલે આને કરતા બનાવો સમીકરણનું, તો આ 10 ની ઘાત ક્યાં જાય? એ છેદમાં જાય ને,
તો જો આ સ્ટેપ ખાસ સમજો, આ સેન્ટીમીટર ઘન ને મેં કરતા બનાવ્યો તો 10 ની ઘાત છેદમાં જાય, અહીંયા કાંઈ ન હોય તો 1 તો હોય જ, તો અહીંયા 1 ના છેદમાં 10 ની 6 ઘાત અને મીટર ઘન, તો 10 ની + 6 ઘાત અહીંયા છે ને ઉપર આવે તો -6 ઘાત થઈ જશે, તો બરાબર, એટલે આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 10 ની -6 ઘાત। ડન, તો અમે લોજિક પણ તમને કહી દીધું કઈ રીતે આવે એ, તો આ વસ્તુ છે ખાસ ધ્યાન રાખવાની છે, બરાબર। તો આ અત્યારે તો કામનું નથી, બટ ભવિષ્યમાં કામનું થઈ શકે, તો હું અહીંયા જસ્ટ એને રાખી દઉં છું આ રીતે, બરાબર ને, ઓકે, અહીંયા સાઈડમાં પડ્યું રહેશે, આપણને નડશે નહીં, મેં તમને ખાલી એઝ એ નોટ કરીને આપી દઉં, બરાબર। તો આ વસ્તુ અત્યારે આ દાખલામાં કંઈ કામની નથી, બટ એમ જ એક્સ્ટ્રા ખાસ ધ્યાનમાં રાખવી, ક્યારેક કન્વર્ટ કરવાનું થાય તો, અત્યારે નહીં કરો તો ચાલશે, કેમ ખબર પડી ને, યા કદ છે તો ચાલશે, સેન્ટીમીટર ઘન તો સેન્ટીમીટર ઘનમાં, હવે મેઇન ફંડા તો હવે છે, ખુદ ગબરની વાત તો હવે કરવાની છે, એટલે આ પદાર્થ સપાટી ઉપર હોય, સપાટી ઉપર ત્યારે દબાણ કેટલું હશે, અહીંયા 1 એટીએમ જેટલું હશે, તો કે ઓકે 1 એટીએમ જેટલું હશે, ફેરવો કે નહીં એ એકમને પછી ચર્ચા કરીએ, પણ 1 એટીએમ જેટલું છે, ચલો આ જગ્યાએ દબાણ કેટલું હશે, કોણ મને કહેશે, ચલો હવે તો તમને ખબર પડી જ જવી જોઈએ, તો કે ભાઈ ઊંડાઈએ 1 એટીએમ તો હોય, પ્લસ વધારો હોય, બોલો પ્લસ શું હોય, વધારો, તો એ વધારો કોના જેટલો હોય ભાઈ, તો કે વધારો હોય રો ઇન્ટુ જી ઇન્ટુ એચ જેટલો। ડન, હાલો તો જોજો આગળ વધીએ ને વધતા જ રહીએ, ખાસ ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો, રો એટલે તો કે પાણીની ઘનતા, શું કામ ભાઈ, શું કામ, તો કે ભાઈ તળાવમાં પાણી જ ભર્યું હોય ને કઈ, બરાબર છે, તો એ પાણીની જ ઘનતા હોય, તો તળાવની અંદર પાણી છે તો પાણીની ઘનતા કેટલી, 1000। હવે હું એકમની વાત નહીં કરું, મને ખબર છે, મેં તમને થોડી ક્ષણો પહેલા જ સાબિત કરીને કહી દીધું કે આ કિલોગ્રામ પર મીટર ઘનમાં લ્યો, આ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં લ્યો, આ મીટરમાં લ્યો, તો મને જવાબ કેમાં મળશે, ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં મળશે, તો હું એકની એક વાત પાછી કરવાનો નથી, આ આ કિલોગ્રામ પર મીટર ઘનમાં જ લીધું ને, હા ભાઈ હા એમાં જ છે, કિલોગ્રામ પર મીટર ઘન, પછી આ જી કોના માટે, તો કે પૃથ્વીની સપાટી માટે, કા તો કે ભાઈ તળાવ પૃથ્વી ઉપર આવેલું છે, કાઈ મંગળ ઉપર આવેલું નથી, તો જી ની કિંમત કેટલી થશે, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર। હાલો અહીંયા સુધીની ચર્ચા ક્લિયર, ઓકે, એના પછી આ એચ, એચ ની કિંમત કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો, હાઈટ છે, તો હાઈટ અહીંયા આમ તો ઊંડાઈ કીધી છે, પણ આના માટે તો હાઈટ થાય ને, આ પદાર્થ અહીંયા હોય તો એના ઉપર 40 મીટર જેટલો સ્તંભ છે, તો અહીંયા તમે એચ ની કિંમત કેટલી લેશો વિદ્યાર્થી મિત્રો, 40 મીટર તમે કન્સિડર કરવાના છો, બરાબર, અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે, ઓકે, ચલો આની કિંમત નિયર અબાઉટ 10 પણ લઈ શકાય, તમે 9.8 પણ લઈ શકો, હું કેલ્ક્યુલેશન થોડીક સરળ રહીએ એના માટે હું અહીંયા 10 કરી નાખું છું, ચાલે બંને બરાબર, પણ આમ તો તમારે 9.8 જ લેવી પડે ન કીધું હોય તો, પણ અત્યારે હું કેલ્ક્યુલેશન સરળ બનાવવા 10 કન્સિડર કરું છું, કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં જનરલી તમને કીધેલું જ હોય 10 જ લેવાના, કારણ કે વિથઆઉટ કેલ્સી તમે કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરો તો કેલ્ક્યુલેશન સરળ બને ને, કારણ કે તમે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં કેલ્ક્યુલેટર વાપરી શકો નહીં, જેમ કે જી છે અને નીટ છે, બોર્ડની એક્ઝામમાં તમે વાપરી શકતા હોય, તો કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર જી ગમે ત્યાં આવે ને ત્યારે 10 જ લેવાના હોય, કારણ કે વિથઆઉટ કેલ્સી સારું રહે, એટલે અત્યારે 9.8 લ્યો તો ચાલશે, એમાં કોઈ પેટમાં ન દુખાડતા, આપણે અત્યારે 10 લઈએ છીએ, નો ઇસ્યુ, ચલો તો અહીંયા મને લખાવું, આ 1 એટીએમ એટલે 1 એટીએમ, ચલો અહીંયા શું આવશે, પ્લસ એટલે પ્લસ, આ 40 ગુણાકારમાં 10 અને ગુણાકારમાં 1000, એટલે આવું થાય, 4 પછી કેટલા 0 આવશે, 1 2 3 4 5, તો 1 2 3 4 અને 5, ડન, અહીંયા સુધીની વસ્તુ ક્લિયર, ઓકે ચલો, હવે અહીંયા આનું હું તમને કહીશ ને, કિલોગ્રામ મીટર ક્યુબ મીટર પર સેકન્ડ સ્ક્વેર, એ મને ખબર છે, ન્યૂટન પર મીટર સ્ક્વેર જ આવશે બોસ, તો હું શું કામે ને ખાલે ખાલી તમને સાબિત કરાવું, કારણ કે ઓલરેડી મેં કરાવી દીધું છે, ડન, આ બધું તમે કન્સિડર કરો એટલે આમાં જ આવે, ઓકે, હાલ હવે હું તમને એક પ્રશ્ન પૂછું, માની લો કે હું તમને એમ કહું 5 કિલોગ્રામ વત્તા 2 કિલોગ્રામ એટલે કેટલા થાય, ચલો બહુ અઘરો પ્રશ્ન ભાઈ, બહુ અઘરો પ્રશ્ન, ઝડપથી કમેન્ટ કયો, મને તો નથી આવડતો, તમને આવડે તો કયો, 5 કિલોગ્રામ વત્તા 2 કિલોગ્રામ, બરાબર ને, જોક સપાર્ટ માય ફ્રેન્ડ, 7 કેજી થાય, 7 કિલોગ્રામ થાય, પણ હું તમારી સાથે નાની એવી મસ્તી કરું સવારમાં, કેવી, તો કે 5 કિલોગ્રામ વત્તા 2 મીટર કેટલું થાય, એટલે આવો સરવાળો ન હોય, અને આને બખડ જંતર કહેવાય, શું કહેવાય, બખડ જંતર, ચાલે નહીં, હજી કદાચ આવું આપે તોય ભેગું થઈ જાય, કેવું, કે 5 કિલોગ્રામ
વત્તા 2 ગ્રામ બરાબર કેટલા? તો તમારી પાસે શું ઓપ્શન રહે? આનો સીધો સરવાળો ન કરી શકો, પણ તમે કાં તો કિલોગ્રામ ને કેમાં ફેરવી નાખો ગ્રામમાં, તો થઈ જાય ને. આ 5 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ ભાઈ? 5000 ગ્રામ. તો 5000 ગ્રામ વત્તા 2 ગ્રામ એટલે 5002 ગ્રામ, એવું થઈ શકે. અથવા તો તમે ગ્રામ ને કેમાં ફેરવી નાખો કિલોગ્રામમાં અને પછી સરવાળો કરો. મતલબ સરવાળો કે બાદબાકી કરવા માટે, આ તો બેઝિક રૂલ છે, ખબર જ હોય, સરવાળો કે બાદબાકી વિદ્યાર્થી મિત્રો કરવા માટે બંને એકમ સરખા હોવા જોઈએ. ધારો કે નથી તો, તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું, જો એકમ સરખા ન હોય માય ફ્રેન્ડ તો તો કરવાના ભાઈ, એકમ સરખા ન હોય તો કરવાના. તો તમને એમ થશે કે આવું મેં કેમ અત્યારે અચાનક આ ડિસ્કશન કરી માય ફ્રેન્ડ, તો એ ડિસ્કશન એટલે કરી, અહીંયા તમને દેખાશે આ એટીએમમાં છે અને આ ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં છે. હવે કેમ સરવાળો કરો? તો એનો મતલબ કાં તો આને ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં ફેરવો અને કાં તો આને એટીએમમાં ફેરવો. પણ મને ખબર છે તમે શું કરશો, હાલો તમે તમે જ મને જણાવો. અહીંયા હું તમને ઓપ્શન આપું તો તમે કોને કેમાં ફેરવશો? એક જ જવાબ આવે, એટલી માસ્ટર ઈ કે સાહેબ આવી ગઈ ને, એટીએમને ફેરવવાની મજા જ આવી. કે એક એટીએમ એટલે 1.01 ગુણાકારમાં 10^5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. થઈ ગયું, ફરી ગયું આ. હવે અહીંયા 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 જોજો, અહીંયા જોજો, અહીંયા જોજો, આને મારે આમ લખવું હોય તો 4×10^5 આવે લખાવ. આ તો ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. આ મેં તમને ટેકનિકની વાત કરી હતી, આપણે માઇક્રોસોફ્ટ ટીમની અંદર મળેલા હતા ત્યારે. વિદ્યાર્થી મિત્રો કોઈ દિવસ કન્ફ્યુઝન નો એવું કન્સિડર કરાવેલું હતું. પહેલાં તો અહીંયા અહીંયા કે સાહેબ પોઈન્ટ દેખાતો જ નથી, અહીંયા અહીંયા હોય, અહીંયા હોય પોઈન્ટ, અહીંયા હોય. હવે જુઓ તો અહીંયા તમે કન્સિડર કરો ને, આ કેટલી કિંમત લઈ ગયા? 4 લાખ રૂપિયા છે. 4 લાખ રૂપિયામાંથી તમે 4 કરો વિદ્યાર્થી મિત્રો તો કિંમત ઘટે. બોલો કિંમત ઘટે તો ઘાત વધે, વાહ ભાઈ વાહ, વધે તો પલસ, વધે તો પલસ. કેટલી ઘટ, કેટલી વધશે? જમ્પ લગાવો, એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, તો કે ભાઈ 5 જેટલી વધશે. હાલો આ તો ક્લિયર જ હોય, આમાં કોઈને વાંધો ન હોય. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે સીધી વાત, નો બકવાસ, અહીંયા કન્સિડર કરી શકો, કોઈ ઇસ્યુ નથી. કેવો હાલો, આમાંથી કોમન હોય એ કાઢી લ્યો. બેમાંથી કોમન શું છે? તો કે જો આ રહ્યા દેખાય, ડન. હાલો 10^5 અને ન્યૂટન પર મીટર સ્ક્વેર કોમન કાઢી લ્યો, તો અહીંયા શું વધે? અહીંયા વધે 1.01, અહીંયા વધે 1.01, અને અહીંયા 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 કેટલા વધે? તો કે 4 વધે. ઓકે ચલો સરવાળો કરો, સરવાળો કરો. તો આ જગ્યાએ 4×1.01, આ તો ફાવે ને લ્યા, 4×1.01 એટલે 5.01. અને આનું મર્ડર ન કરતા, હું ઘણા ઉલારી દીધી, એટલે મર્ડર નથી કરવાનું, છે જ. તો 10^5 ન્યૂટન પર મીટર સ્ક્વેર, તો આ નવું દબાણ, નવું દબાણ એટલે P2, તો એ તમને આટલું મળે છે. હવે જોવો તો સે ડબલ ડેટાવાળો ક્વેશ્ચન, જોવો 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 જો ડબલ ડેટાની શરત શું છે? કે તાપમાનને ફરજિયાત કેલ્વિનમાં ફેરવો. ફરી ગયું તાપમાન, ફરી ગયું કે હા અહીંયા ફરી ગયું અને અહીંયા ફરી ગયું. અહીંયા જો સેન્ટીમીટર ઘન હોય તો અહીંયા પણ શું હોવું જોઈએ? સેન્ટીમીટર ઘનમાં જ મળશે જવાબ. તો ભાઈ અહીંયા તમે એમ કહો છો ન્યૂટન પર મીટર સ્ક્વેર છે, આ P2 દબાણ તમે કેમાં લીધું? ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં. અને આ P1 દબાણ કેમાં લેશો? એટીએમ. એ બખડજંતર લ્યા, એ ચાલે નહીં. કાં તો આ તમને છૂટ આપું, એટીએમ એ વેલિડ, ન્યૂટન પર મીટર સ્ક્વેર એ વેલિડ, પણ વિદ્યાર્થી મિત્રો બંને જગ્યાએ સેમ રાખવાનું. જો આને એટીએમમાં રાખવું છે તો પાછું આને એટીએમમાં ફેરવો, અને આને ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં રાખવું છે તો આને શું કરશો, શું કરશો? મને ખબર જ હોય ને તમને, એ કે માસ્ટરી આવી ગઈ સર, એટીએમ દેખાય ને એટલે માસ્ટરી આવી ગઈ. કેવી? તો કે એક એટીએમ 1.01 ગુણાકારમાં 10^5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો હવે તમે વિદ્યાર્થી મિત્રો મને વિચાર કરીને કયો, ખાસ લાસ્ટ ક્વેશ્ચન એટલે તમારો આ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય, તમારા માટે લાસ્ટ ક્વેશ્ચન એટલે આ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય, 4 માર્કનો જબરજસ્ત ક્વેશ્ચન સોલ્વ થઈ જાય માય ફ્રેન્ડ. P1V1T1 છે, P2V2T2 છે, જો 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 તાપમાન અચળ હોય તો બોયલનો નિયમ, દબાણ અચળ હોય તો ચાર્લ્સનો નિયમ, કદ અચળ હોય તો ગેલ્યુશેકનો નિયમ, અને કંઈ અચળ ન હોય તો, અહીંયા કંઈ અચળ નથી ભાઈ, દબાણે બદલાય છે, કદે બદલાય છે, અને તાપમાને બદલાય છે, તો મારે કઈ કન્ડિશન છે કન્સિડર કરવાની રહી માય ફ્રેન્ડ? કઈ કન્ડિશન છે કન્સિડર કરવાની રહી? ચલો ચલો તમને યાદ આવી જવું જોઈએ, વેરી ગુડ વેરી ગુડ. તો કે તમને યાદ આવી ગયું આદર્શ પરિસ્થિતિ વખતે. કઈ પરિસ્થિતિ વખતે? આદર્શ પરિસ્થિતિ વખતે. અને એ મેથડની અંદર આપણે કન્સિડર કરેલું હતું કે આવી કન્ડિશન લખો એટલે પીવી ના છેદમાં ટી બરાબર અચળ. ખ્યાલ આવે ને કે બધુંય ઠીક છે સાહેબ,
પણ આ આ વાયુ માટેની વાત પાણી માટે કા કરવામાં આવી કે ક્યારનો એ ક્વેશ્ચન થાય? પેલા તો આ ક્વેશ્ચન અહીંયા શું કરે છે? આમાં તો પાણી છે, આપણે તો વાયુનો ગતિવાદ છે. અરે ભાઈ, આ બધી ચર્ચા મેં કોના માટે લખી? આ આ આ ચર્ચા કોના માટે લખી? પાણી માટે નથી લખી, પાણીની અંદર રહેલા પરપોટા માટે લખેલી છે. અગેન આઈ રિપીટ માય ફ્રેન્ડ, પાણીની અંદર રહેલા પરપોટા માટે લખેલી છે. તો પરપોટાની અંદર શું હોય? હવા. હવાની અંદર વાયુ થઈ ગયું, ભેગું થઈ ગયું. તો એનો મતલબ માય ફ્રેન્ડ આ ચર્ચા છે વાયુ માટે જ છે. તો એ એ એ મિસ્ટેક ન થાય, બરાબર? ઓકે, ચલો. તો પછી અહીંયા કંઈ ન કીધું હોય તો આદર્શ પરિસ્થિતિ માટે આપણે આવું કન્સિડર કરી શકીએ. તો ચલો જીને, અહીંયા હું શું લખી શકીશ? નેક્સ્ટ વન, તેથી P1 V1 ના છેદમાં T1 બરાબર P2 V2 ના છેદમાં T2. આ તમને ખબર હોય, હવે મારે કહેવું પડે નહીં, બરાબર? શું મેળવવાનું છે? શું મેળવવાનું છે? એને સમીકરણનો કર્તા બનાવી લ્યો. ચલો ચલો ચલો, તો કે ભાઈ V1 મેળવવાના છે. જો આર્યું દેખાય ને બધાને, શું મેળવવાનું છે? V1. હાલો, તો V1ને સમીકરણનો કર્તા બનાવો, V1ને સમીકરણનો કર્તા બનાવો. ચલો, તો એના માટે શું થશે? ચલો ચલો, ખાસ ધ્યાન રાખજો, ભૂલ ન પડે. આને જ જોવાનું છે. તો આ ક્યાં જતા રહેશે? અંશમાં. અંશમાં જાય. આ ક્યાં જશે? છેદમાં. પણ સામે હો, ઘણા છેદમાં એટલે અહીંયા લખે ને એમ નહીં, આમ. આ આમ છેદમાં જશે, આ અંશમાં જશે. તો અહીંયા જુઓ તો P2 છે, V2 છે અને T1 છે. ના છેદમાં, ના છેદમાં P1 અને T2. હાલો, આટલું ક્લિયર? આ એક વખત જોઈ લ્યો ભાઈ, હવે તો તમે આમાં માસ્ટર થઈ ગયા હોય, મિસ્ટેક ન થવી જોઈએ. તો મૂકો કિંમત, મળે જવાબ. હાલો, એક એક કિંમત જોતા જઈએ માય ફ્રેન્ડ. P2 જોઈ લ્યો, P2 અને V2 બે જોઈ લ્યો. જો P2 છે 5.01 ગુણાકારમાં 10^5 ન્યૂટન પર મીટર સ્ક્વેર, અને V2 છે 1 સેન્ટીમીટર. V2 છે 1 સેન્ટીમીટર. મૂકો હાલો અહીંયા. તો P2 મેં કેટલા કીધા ભાઈ? P2 કેટલા કીધા? હાલો, યાદ રાખતા શીખો. 5.01 10^5. હાલો ને, કન્ફ્યુઝન હોય તો એકમ સાથે લખો, આટલું છે. અને V2 કેટલા કીધા? 1 સેન્ટીમીટર ઘન. ઓકે, સરસ. ચલો, અને ના છેદમાં, ના છેદમાં, ઓકે. ચલો, હવે અહીંયા ટી વન આવ્યું. ચલો ભાઈ, T1, તો T1ની મુલાકાત લેવામાં આવે. T1 એટલે 308. T1 એટલે કેટલા? 300. 108 નહીં, ઇમરજન્સી સર્વિસ નહીં, આ તો જબરજસ્ત ઇમરજન્સી સર્વિસ. 308, ત્રણ ગણી. હાલો, આ 308 કેલ્વિન. ઓકે, ચલો, અહીંયા છેદમાં P1 અને T2. તો જોવો તો આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો, P1 અને T2. તો કે P1 છે 1 kTm, એટલે 1.01 10^5 ન્યૂટન પર મીટર સ્ક્વેર, અને 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 T2 છે 285. T2 કેટલા છે? 285. ચલો ચલો ચલો, તો આ રીતે કન્સિડર કરીએ ભાઈ. લાસ્ટ સ્ટેપ છે, ફટાકથી. અહીંયા છે 1.01 ગુણાકારમાં 10^5 ન્યૂટન પર મીટર સ્ક્વેર, અને અહીંયા આવશે 285 કેલ્વિન. આવું છે, બરાબર? પેલા એકમનું સેટ જોઈ લ્યો, એકમનું સેટ જોઈ લ્યો. અહીંયા વધશે તો V1, જો આ ઉડી જાય. આ 10^5 કેન્સલ થઈ ગઈ, હા થઈ જ ગઈ. કે પછી અહીંયા કેલ્વિન અને કેલ્વિન કેન્સલ થઈ ગયું, હા તો કે થઈ જ ગયું. તો વધશે શું ભાઈ? વધશે શું? સેન્ટીમીટર ઘન. તો અહીંયા સેન્ટીમીટર ઘન કન્સિડર કરી નાખે. ચલો, આનો મને ગુણાકાર કરીને કહેવાનો છે અને ભાગાકાર કરીને. હવે તમે એમાં માસ્ટર થઈ ગયા છો, મેં તમને ટેકનિક શીખવાડેલી હતી, સ્ટાર્ટિંગમાં ભૂલ પડતી હતી, બરાબર? પછી કોઈ દિવસ પડવી ન જોઈએ. ચલો ચલો ચલો, ફટાકથી મને ગુણાકાર ભાગાકાર કરીને જણાવો ભાઈ. તો કે 5.01 ગુણાકારમાં તમારે કરવાના છે 1, એ કરો કે ન કરો ફેર ન પડે તોય કરી નાખું. ગુણાકારમાં કરવાના છે 360, પછી ભૂલ ન પડે બોસ. ભાગાકારમાં 1.01 અને વળી પાછા ભાગાકારમાં 285. એટલે આનો આન્સર તમને કેટલો મળે છે? કમેન્ટ ફાસ્ટ. ચલો ચલો, વાહ ભાઈ વાહ, ડન છે, મળે છે. જો કોક ઉતાવળ કરી ગયું, ન થવી જોઈએ. કેટલો આવે? 5.36 સેન્ટીમીટર ઘન. તો આટલું કદ થશે. તો તમારે ખાલી એ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, ઉપરની સાઈડ આવે છે ત્યારે કદ એનું વધે કે ઘટે? તો કે 1 સેન્ટીમીટર જેટલું હતું અને થઈ જાય છે 5.36 સેન્ટીમીટર ઘન જેટલું, એટલે વધે છે. જો તમને માઇનર આ થોડોક મોટો પરપોટો દેખાશે, એટલે મેં થોડોક મોટો પરપોટો પહેલાં જ ડ્રો કરી નાખ્યો હતું. તો આવો ચેન્જીસ થશે. તો આની અંદર બે કન્સેપ્ટ છુપાયેલા છે આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો. આપણે કન્સેપ્ટની વાત કરીએ ને, કેટલા કન્સેપ્ટ છુપાયેલા છે? બે. એક તો આદર્શ પરિસ્થિતિ, એક પણ વસ્તુ અચળ ન હોય એટલે આદર્શ પરિસ્થિતિ, અને બીજી વસ્તુ
તમે જેમ જેમ પાણી હોય કે કોઈ પણ લિક્વિડ હોય, જરૂરી નથી પાણી, કોઈ પણ લિક્વિડ હોય, તો એ લિક્વિડ માટે તમારે રો સિલેક્ટ કરવાના, ઘનતા સિલેક્ટ કરવાની. કોઈ પણ પ્રવાહીની અંદર તમે જેમ જેમ ઊંડાઈએ જશો એમ એમ વિદ્યાર્થી મિત્રો તમને દબાણ છે વધારે અનુભવાશે. અને એ વધેલું દબાણ કઈ રીતે મેળવી શકો? તો કે રો ઇન્ટુ જી ઇન્ટુ એચ. તમે હજુ એક વખત કહું, એનું પ્રૂફ તમે વ્યવસ્થિત રીતે એક ચેપ્ટર છે બીજું એમાં ભણવાના જ છો, પણ અત્યારે મેં તમને ટેમ્પરરી બે પ્રૂફ આપી દીધા. એક તો એનો એકમ પણ સાબિત કરી દીધો થિયરિટિકલી, અને એક મેં તમને જબરજસ્ત સોફ્ટવેરની અંદર એ વસ્તુ છે એને એક્સપ્લેન કરેલી, અને ત્યાંથી તમને આઈડિયા આવી જાય કે યસ બધું સમપ્રમાણમાં જતું. તો પી અને રો અંશમાં છે, પી અને એચ અંશમાં છે, અને પી અને જી પણ અંશમાં છે. તો પી બરાબર રો જી એચ એક ઇક્વેશન છે, કન્સિડર કરી શકાય. તો આ ચર્ચા થઈ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના પાંચમા દાખલાની અને આટલા કન્સેપ્ટની. તો અત્યાર સુધીની આપણી જે જર્ની છે એની અંદર જેટલી પણ વસ્તુ જોઈ ગયેલા છે એનું સમયાંતરે વિદ્યાર્થી મિત્રો રિવિઝન કરવું એટલું જ આવશ્યક છે, તો જ તમને વધારે પડતી વસ્તુ છે એ ખબર પડશે. એટલે આની અંદર કહેવાય છે ને કે ભાઈ સતત વસ્તુ છે તમારે કન્સિડર કરવી પડશે. એના માટે યુટ્યુબની અંદર લેક્ચર હોય એ પણ નિહાળવાના છે, ને માઇક્રોસોફ્ટ જે ટીમ છે એની અંદર પણ આપણે ઘણી બધી મુલાકાત થઈ ગઈ. કારણ કે તમે અહીંયા જે લેક્ચરની સિક્વન્સ જોશો માય ફ્રેન્ડ, એ કન્ટિન્યુ નહીં હોય. તમે જોજો લેક્ચરના નંબર જોજો, તો વચ્ચેના લેક્ચર ક્યાં છૂમ નથી થઈ ગયા, એ માઇક્રોસોફ્ટ ટીમની અંદર લેવાયેલા હોય છે, જ્યાં અમે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ ત્યાં પણ જોડાયેલા હોય છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ ન હોય એ ખાસ ધ્યાનમાં રાખે કે અમુક શેડ્યુલ માઇક્રોસોફ્ટ ટીમ છે એની અંદર હોય છે, તો જેથી તમે કન્ટિન્યુ રહેશો, તમારો કન્સેપ્ટ છે ક્લિયર રહેશે. કારણ કે કન્ટિન્યુ લેક્ચર પરફેક્ટલી જોશો તો જ વસ્તુ કન્ટિન્યુ મગજમાં બેસશે. તો અહીંયા સુધી રાખીએ છીએ, આવી જ રીતે મળતા રહેશું વિદ્યાર્થી મિત્રો. તો મળીએ નેક્સ્ટ એપિસોડની અંદર. ત્યાં સુધી બધાને આરકેશરના ટાટા, બાય બાય, સી યુ, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ એન્ડ એન્જોયિંગ ધી સેશન.